नमस्कार विद्यार्थी मित्रों, लेक्चर नंबर 28 जेमा आपणे 301 यूनिट 1 नो पहलो भाग हीट एंड थर्मोडायनेमिक्स में आपणे आज जोईशुं ऊर्जाना समीकरण। शुं जोईशुं? ऊर्जाना समीकरण। ओके, आना पहेलाना लेक्चर एटले के लेक्चर नंबर 27 में आपणे जोयुं प्रथम टीडीएस इक्वेशन, द्वितीय टीडीएस इक्वेशन अने एना उपयोगो अने एना उदाहरणों जोया। ओके, तो जोईए ऊर्जाना समीकरण, एमां पण बे प्रकारे हशे। प्रथम ऊर्जानुं समीकरण अने द्वितीय ऊर्जानुं समीकरण। तो पहला आपणे प्रथम ऊर्जा समीकरण जोईए। तो जो रासायणिक तंत्र अथवा शुद्ध पदार्थनी बे संतुलित अवस्थाओ वच्चे सूक्ष्म प्रतिवर्ती फेरफार थाय तो तेमनी आंतरिक ऊर्जा में थतो फेरफार। जो रासायणिक तंत्र अथवा शुद्ध पदार्थनी बे संतुलित अवस्था वच्चे सूक्ष्म प्रतिवर्ती फेरफार, आपणे कयो फेरफार? तो के सूक्ष्म प्रतिवर्ती फेरफार थाय तो यांत्रिक ऊर्जा। तो यांत्रिक ऊर्जा माटे आपणे फरीथी कोनो यांत्रिक ऊर्जा शोधवानी छे तो आपणे थर्मोडायनेमिक्सनो प्रथम नियम वापरीशुं। डी क्यू इज इक्वल टू डी यू माइनस पी डी वी, एटले के डी क्यू इज इक्वल टू डी यू प्लस पी डी वी। आ सूत्र जे छे થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ। ઓકે, હવે આને આપણે ડીયુને સૂત્રના કરતા બનાવીએ તો ડીયુ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ માઇનસ પીડીવી લાય, ડીક્યુ માઇનસ પીડીવી। ઓકે, હવે એન્ટ્રોપીના સૂત્ર ડીએસ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ બાય ટી, તો ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ ટીડીએસ થાય। તો હવે અહીંયા આપણે આપણું જે સમીકરણ છે એને આપણે કઈ રીતે લખીશું? ડીયુ, તો ડીક્યુની જગ્યાએ આપણે શું મૂકીશું? ટીડીએસ માઇનસ પીડીવી। ઓકે, માઇનસ પીડીવી આ સૂત્ર મળશે આપણને। ઓકે, હવે પ્રથમ ટીડીએસ ઇક્વેશન કયું? તો કે પ્રથમ ટીડીએસ ઇક્વેશન પરથી। પ્રથમ ટીડીએસ ઇક્વેશન શું છે? તો ટીડીએસ ઇઝ ઇક્વલ ટુ સીવીડીટી પ્લસ ટી ડીપી અપન ડીટી વી કોન્સ્ટન્ટ ડીવી। ઓકે, તો અહીંયા જુઓ આપણે શું કર્યું? તો કે ટીડીએસ ઇક્વેશન લખ્યું। હવે ટીડીએસનમાં ટીડીએસ જે છે, હવે આજે ટીડીએસની વેલ્યુ મળી આપણને, આજે ટીડીએસની વેલ્યુ મળી એ ઉપરનું જે સમીકરણ છે ડીયુ ઇઝ ઇક્વલ ટુ ટીડીએસ માઇનસ પીડીવીમાં મૂકીએ તો આપણને ડીયુ બરાબર શું મળશે? ડીયુ ઇઝ ઇક્વલ ટુ ટીડીએસ છે સીવીડીટી પ્લસ ટી ડેલપી અપન ડેલટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ ડીવી। ઓકે, આ જે સૂત્ર મળ્યું, હવે એમાં ટીડીએસ બરાબર મૂક્યું, માઇનસ પીડીવી તો આવશે જ, માઇનસ પીડીવી। આ જુઓ, આ જે ટીડીએસ છે એ અહીંયા મૂક્યું, આપણને આ સૂત્ર મળ્યું। ઓકે, હવે આ જે પાછળનું પદ છે એ પાછળના પદમાંથી ડીવી કોન્સ્ટન્ટ લઈ લઈએ, બહાર કાઢીએ, સોરી કોમન લઈ લઈએ, સીવીડીટી પ્લસ કૌંસમાં ટી ડેલપી અપન ડેલટી વી માઇનસ પી ડીવી, આ રીતે થાય। ડીવી કોમન લઈ લઈએ તો, ડીવી કોમન લઈ લઈએ તો આ રીતે થશે। ઓકે, હવે આ જે સમીકરણ છે આપણું એ ડીયુ ઇઝ ઇક્વલ ટુ સીવીડીટી પ્લસ કૌંસમાં ટી ડેલપી અપન ડેલટી માઇનસ પી ડીવી, તો આપણું જે સમીકરણ છે યુ એ કોનું ફંક્શન છે? ફંક્શન ટી વીનું છે, કારણ કે ટી ડીટી અને ડીવી બંને છે, એટલે કે આપણે યુને ફંક્શન ઓફ ટી વી લઈ શકીએ। ઓકે, તો હવે એનું ફરીથી આપણે ડેરિવેશન કરીએ તો ડીયુ ઇઝ ઇક્વલ ટુ
du upon dt at constant volume dt plus du upon dv at constant temperature dv. આ રીતે આને લખી શકાય ડેરિવેશનના ફોર્મમાં, કારણ કે યુ એ ફંક્શન ઓફ ટીવીનું છે. ઓકે, હવે du upon dt v dt બરાબર cv લખી શકાય. શું લખી શકાશે? cv એ શું છે? આ જે છે એ સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ. cv એ શું છે? સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ. તો હવે આપણને આપણું સમીકરણ શું મળશે? du ઇઝ ઇક્વલ ટુ cv dt પ્લસ du upon dv t dv. આ જે ઇક્વેશન મળશે, હવે નેક્સ્ટ જોઈએ તો આપણને આવું ઇક્વેશન મળશે. તો du ઇઝ ઇક્વલ ટુ cv dt du v અપ t ઇન્ટુ dt v. ઓકે, હવે આજે સમીકરણ મળ્યું એને આપણે, આ જે સમીકરણ છે આપણું, આ એડ્યુ સમીકરણ, આના સાથે સરખાવીએ તો શું થશે? તો આ ઇક્વેશન સાથે સરખાવીશું તો આપણને du upon dv, આગળ આના પહેલાં જે સમીકરણ હતું એ આપણી જોડે આવું હતું કંઈક, du બરાબર cv dt, સોરી du બરાબર cv dt પ્લસ, અહીંયા લખું છું નીચે, t ડેલ p અપન ડેલ t v માઇનસ p dv. હવે આ જે સમીકરણ મળ્યું આપણને, તો એને du અપન dv, બીજો બધા જુઓ du બરાબર cv dt છે, પણ આ નથી. તો du અપન dv ને આપણે આની સાથે સરખાવી શકીએ. તો સરખાઈએ તો શું થશે? du અપન dv t બરાબર t ડેલ p અપન ડેલ t v માઇનસ p, ડેલ p અપન ડેલ t v માઇનસ p. હવે આ જે ફંક્શન મળ્યું u, એ u એ કોનું વિધેય છે? અહીંયા f, t અને f નું વિધેય થયું. ઓકે, એના પહેલાં આજે આપણને સંબંધ મળ્યો, આજે ઇક્વેશન મળ્યું એને ઊર્જાનું પ્રથમ ઇક્વેશન કહેવાય. પ્રથમ સમીકરણ છે. શું છે? ઊર્જાનું પ્રથમ સમીકરણ. ઓકે, હવે આપણે અહીંયા પ્રથમ સમીકરણ તો આપણે તારવ્યું, હવે બીજા સમીકરણની વાત કરીએ. તો આપણું જે યુ વિધેય છે, આપણું જે યુ વિધેય છે એ યુ વિધેયને ફંક્શન ઓફ ટીપી, આગળ આપણે કોનું ફંક્શન લીધું હતું? પ્રથમ ઇક્વેશન માટે આપણે યુને વિધેય લીધું હતું, યુ બરાબર ફંક્શન ઓફ ટી વી. હવે લઈશું આપણે યુ ઇઝ ફંક્શન ઓફ ટી પી. ફરીથી આપણે ડેરિવેશનની પ્રોસેસ, તો du ઇઝ ઇક્વલ ટુ du અપન ડી ટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર પી, અહીંયા જે અહીંયા જે છે એ, તો du અપન ડી ટી પી, આના બરાબર આપણે શું લઈશું? du અપન ડી ટી પી પ્લસ du અપન ડેલ પી અપન ડેલ પી, ડેલ યુ અપન ડેલ પી એટ કોન્સ્ટન્ટ ટી, એટલે કે dt પ્લસ dp. આ રીતે લખાશે, ડેલ યુ અપન ડેલ ટી, ડેલ યુ અપન ડેલ પી ટી એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર dp પ્લસ ડેલ યુ અપન ડેલ ટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર dt. ઓકે, હવે ફરીથી સ્પેસિફિકેટનું સૂત્ર શું છે? તો કે ડેલ યુ અપન ડેલ ટી પી, જો v હોય તો cv, અને આપણે જોઈ લઈએ, જો du upon dt v હોય તો cv, અને જો p હોય તો cp. ઓકે, સ્પેસિફિક હીટનું સૂત્ર છે. તો અહીંયા ડેલ યુ અપન ડેલ ટી પી બરાબર સીપી લેવાય. ઓકે, હવે ફરીથી આ જે ઇક્વેશન છે એમાં આ સીપી, અહીંની કિંમત અહીંયા ઉપરના ઇક્વેશનમાં મૂકીશું,
એટલે આપણને મળશે ડી યુ ઇઝ ઇક્વલ ટુ સીપી ડીપી પ્લસ ડી યુ અપન ડીટીપી ડીટી. ઓકે, આ ઇક્વેશન મળશે આપણને ડી યુ ઇઝ ઇક્વલ ટુ સીપી ડીટી પ્લસ ડી યુ પી પી ડીપી. ઓકે ચલો, એટલે કે અહીંયા સોરી બાય મિસ્ટેક બોલ્યો, બરાબર હતો ડી યુ અપન ડી ટી બરાબર આપણે સીપી મૂકીશું, ડી યુ અપન ડીપી બરાબર નહીં. ઓકે, બાય મિસ્ટેક આમ થઈ ગયું, આના બરાબર મૂકીશું તો આપણને મળશે ડી યુ ઇઝ ઇક્વલ ટુ સીપી ડી ટી પ્લસ ડી યુ પી ડી યુ અપન સોરી ડેલ પી અપન ડેલ પી પી ડીપી. ચલો, ઓકે, હવે દ્વિતીય ટીડીએસ ઇક્વેશન શું છે? તો TDS ઇઝ ઇક્વલ ટુ સેકન્ડ બીજું TDS ઇક્વેશન. તો TDS ઇઝ ઇક્વલ ટુ CPDT માઇનસ T ડેલ યુ અપન ડેલ ટી PDP. ઓકે, તો હવે ફરીથી આપણે આમાં કિંમત મૂકીશું તો TDSની જે કિંમત મળી આપણને ડીયુની કિંમત એ મૂકીશું તો શું થશે? આ જે TDS છે એ સમીકરણ નંબર એક એટલે કે આ ઇક્વેશનમાં મૂકીશું ફરીથી ડીયુ ઇઝ ઇક્વલ ટુ TDS માઇનસ PDVમાં આપણે જે દ્વિતીય ઇક્વેશન પરથી TDS મળ્યું TDS બરાબર CPDT માઇનસ ટી ડેલ યુ અપન ડેલ ટી પી ડીપી આ જે કિંમત છે અહીંયા મૂકીશું તો આપણને આપણું ઇક્વેશન કઈ રીતનું મળશે? તો કે ડી યુ ઇઝ ઇક્વલ ટુ સીપી ડી ટી માઇનસ ટી ડેલ યુ અપન ડેલ ટી પી ડીપી, આટલું મળશે. માઇનસ પીડીવી, બરાબર છે. તો આ કિંમત અહીંયા મૂકી, અહીંયા ડી યુ ઇઝ ઇક્વલ ટુ TDS માઇનસ પીડીવી અને TDSની આપણે કિંમત મૂકી છે. ઓકે ચલો, હવે તો હવે ફરીથી આપણે TDS DUના બે સમીકરણ મળ્યા. આજે એક સમીકરણ છે, કયું સમીકરણ છે? DU ઇઝ ઇક્વલ ટુ CPDT પ્લસ ડેલ યુ અપન ડેલ પી પીડીપી જે હતું એ, અને બીજું આ જે સમીકરણ છે તો કે ડી યુ ઇઝ ઇક્વલ ટુ સીપીડીટી માઇનસ ટી ડેલ યુ અપન ડેલ ટી પીડીપી માઇનસ પી ડીવી. આ બે જે ઇક્વેશન હતા, હવે જો આ ઇક્વેશનમાં ડી યુ બંને બાજુ સેમ, સીપીડીટી સીપીડીટી, તો આ બંને સેમ હોય તો આ બંને પણ કેવા થશે? સરખા થશે. તો આપણે લખી શકીએ કે ડેલ યુ અપન ડેલ પી પી ડીપી બરાબર માઇનસ ટી ડેલ વી અપન ડેલ ટી પી ડીપી માઇનસ પી ડીવી. આવું લખાય, આ બંને ઉપરથી આ સમીકરણ મળે. ડેલ યુ અપન ડેલ પી પી ડીપી બરાબર માઇનસ ટી કૌંસમાં ડેલ વી અપન ડેલ ટી પી ડીપી માઇનસ પી ડીવી. હવે આ જે સમીકરણ છે આ જે સમીકરણ મળ્યું એને ડીપી વડે ભાગીશું. કેના વડે? ડીપી વડે. તો ડેલ યુ અપન ડેલ પી થશે આ સમીકરણને ડીપી વડે ભાગીશું તો પી ઇઝ ઇક્વલ ટુ શું થશે? માઇનસ ટી ડેલ વી અપન ડેલ ટી, અહીંયા પી આવશે. ઓકે, પી માઇનસ પી ડેલ વી અપન ડેલ પી ટી. ઓકે, આજે સમીકરણ મળ્યું આપણને, આજે સમીકરણ મળ્યું એને ઊર્જાનું દ્વિતીય સમીકરણ કહે છે, બરાબર છે. તો આજના લેક્ચરમાં આપણે શું જોયું? ઊર્જા માટેનું પ્રથમ ઇક્વેશન અને દ્વિતીય ઇક્વેશન, ઊર્જાના સમીકરણ જોયા, બરાબર છે.
તો હવે એના પછીનો ટોપિક છે એના ઉદાહરણો કે કઈ રીતે શોધી શકાય, બરાબર છે? તો જોઈએ એના ઉપયોગો છે. તો કે આ જે સમીકરણ છે એ કોઈક રાસાયણિક તંત્ર અથવા શુદ્ધ પદાર્થ માટે અવસ્થા સમીકરણ જાણતા હોઈએ તો ઊર્જાનો ઉપયોગ કરી આપણે એની આંતરિક ઊર્જાની ગણતરી કરી શકીએ, બરાબર? કોઈપણ રાસાયણિક તંત્ર અથવા શુદ્ધ પદાર્થ માટે અવસ્થા સમીકરણ જાણતા હોઈએ તો ઊર્જાનો સમીકરણ ઉપયોગ કરી આંતરિક ઊર્જા યુની ગણતરી કરી શકાય કે એની આંતરિક ઊર્જા કેટલી છે. ઓકે, એમાં એક ઉદાહરણ લઈએ આપણે. તો કે સાબિત કરો કે આદર્શ વાયુની આંતરિક ઊર્જા, આદર્શ પહેલો જ પ્રશ્ન છે કે પહેલો જ શબ્દ આવ્યો આદર્શ વાયુ. આદર્શ વાયુ એટલે પીવી ઇઝ ઇક્વલ ટુ NRT. જો વાન્ડરવાલ્સ વાયુ કીધું હોય તો પી પ્લસ એ અપન વી સ્ક્વેર બી માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ RT. જો આદર્શ વાયુ કીધું છે એટલે કે પીવી ઇઝ ઇક્વલ ટુ NRT આવશે, પણ જો વાન્ડરવાલ્સ કીધું હશે તો આવશે પી પ્લસ એ અપન વી સ્ક્વેર વી માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ RT. આ સૂત્ર આવશે જો વાન્ડરવાલ્સ કીધું હોય તો. આદર્શ વાયુ કીધું છે એટલે કે પીવી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? NRT. ઓકે, હવે શું કીધું છે કે તેના કદ પર નહીં પણ તેના તાપમાન પર આધાર રાખે છે. તો ઊર્જા એ કોના ઉપર આધાર રાખે છે? આંતરિક ઊર્જા યુ એ ટી ઉપર આધાર રાખે છે એવું આપણે સાબિત કરવાનું છે. ઊર્જા એ ટી ઉપર આધાર રાખે છે એવું. ઓકે, તો એન મોલ આદર્શ વાયુના અણુ હોય તો પીવી ઇઝ ઇક્વલ ટુ NRT. સૂત્ર પરથી આપણે પીને સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે? પી બરાબર NRT બાય વી થશે. હવે એનું વિકલન કરીએ ટીની સાપેક્ષે તો ડેલ પી અપન ડેલ ટી એટ વોલ્યુમ કોન્સ્ટન્ટ લઈએ તો NR ટીનું વિકલન ટીની સાપેક્ષે શું થશે? 1 થશે. તો NR બાય વી થશે. ડીપી અપન ડીટી બરાબર NR V. ઓકે, હવે પ્રથમ ઊર્જાના સમીકરણ શું હતું? પ્રથમ ઊર્જાનું સમીકરણ તો કે ડેલ યુ અપન ડેલ વી ટી બરાબર ટી ડેલ પી અપન ડેલ ટી વી માઇનસ પી. આ જે છે એ આપણું પ્રથમ ઊર્જાનું સમીકરણ છે. ઓકે, હવે આપણે અહીંયા કોની વેલ્યુ શોધી? તો કે ડેલ પી અપન સોરી ડેલ પી અપન ડેલ ટી વી બરાબર NRV એ વેલ્યુ આપણે શોધી. તો હવે આપણું જે ઊર્જાનું સમીકરણ હતું ડેલ યુ બાય ડેલ વી ટી ઇઝ ઇક્વલ ટુ ટી ડીપી અપન ડીટી વી માઇનસ પી. હવે ડીપી અપન ડીટી વીની વેલ્યુ આપણી જોડે છે NR બાય V, તો એ કિંમત આમાં મૂકીશું તો શું થશે? તો કે ડેલ યુ અપન ડેલ વી ટી સોરી આમાં તો કે ડેલ યુ અપન ડેલ વી ટી બરાબર ટી ડેલ પી અપન ડેલ ટી વી માઇનસ પી. આ તો આપણું પ્રથમ ઊર્જાનું સમીકરણ છે. હવે આપણી જોડે ડેલ પી અપન ડેલ ટી વીની વેલ્યુ છે NR બાય V, એટલે કે ડેલ પી અપન ડેલ ટી બરાબર આપણે મૂકીશું NR બાય V. તો શું થશે? ડેલ યુ અપન ડેલ વી ટી બરાબર NRT બાય V માઇનસ પી, બરાબર છે? આ આપણને આટલું મળશે અહીંયા જોઈ લઈએ તો કે આટલું મળશે. હવે પીવી ઇઝ ઇક્વલ ટુ NRT બાય NRT સૂત્ર છે તો પી બરાબર શું થશે? પી બરાબર થશે NRT બાય વી.
શું થશે? એન આર ટી બાય વી. હવે જો આ ઇક્વેશનમાં જોઈએ તો એન આર ટી બાય વી છે, તો એના બરાબર આપણે શું મૂકીશું? પી મૂકાય તો શું થશે? પી માઇનસ પી. તો ડી યુ અપન ડી વી ટી બરાબર ઝીરો. ઓકે, ડી યુ અપન ડી વી ટી બરાબર ઝીરો. ઓકે, તો અહીંયા આપણે શું કર્યું છે? તો કે આપણે સાબિત શું કર્યું કે આદર્શ વાયુની આંતરિક જે ઊર્જાના તેના કદ પર નહીં પણ તેના તાપમાન પર આધાર રાખે છે. તો કદ, કદની સાપેક્ષે વિકલન કર્યું તો આપણને અહીંયા શું મળ્યું? ઝીરો મળ્યું. એટલે આપણે શું કહી શકીએ કે કદ ઉપર નહીં પણ તાપમાન પર આધાર રાખે છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે દ્વિતીય સમીકરણનો ઉપયોગ, એ બંનેનો ઉપયોગ કરી એક બીજો એક્ઝામ્પલ જોઈશું. તો આજના લેક્ચરમાં જ આટલે સુધી જ. આજે આપણે જોયું ઊર્જાના સમીકરણો અને એનું એક એક્ઝામ્પલ જોયું એનો ઉપયોગ કઈ રીતે થાય છે. થેન્ક યુ.